गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण पांच में यूनिट फाइव हेल्पिंग हेन्ड्स में आज आप एक्टिविटी टू सी शीखवाना छे। अहीं कीधुं छे कि जूथ में काम करो। अंदर कोने कोने आपणे एक्टिविटी टू ए लास्ट टाइम जे शीखी गया था, तो ते समय दरमियान कया कया व्यक्तिओने कया कया व्यवसायकारोने मळे छे, तो अंदर जेने मळे छे तेनी सामे कौंसमां टी एटले के ट्रू, અને ન મળે તેની સામે એફ એટલે કે ફોલ્સ લખવાનું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। ધ ટીચર, શું તે ટીચરને મળે છે? તો નહીં, એટલે એના માટે શું આવશે? અહીં એફ આવશે। ત્યારબાદ એના પછીની એક્ટિવિટીને એના પછી જે છે કે ધ કેપ્ટન, તો શું એ કેપ્ટનને મળે છે? तो कैप्टन ने मळे छे एटला माटे अहींया शुं आवशे? टी। त्यारबाद द नीडल वुमन, तो ए नीडल वुमन ने मळे छे जेना कारणे अहीं शुं आवशे? तो टी। त्यारबाद ते टेलर ने मळे छे, तो हाँ, तो यूनिटमां ए टेलर ने मळे छे जेना कारणे अहीं शुं आवशे? टी। त्यारबाद લોન્ડ્રીમેન, હા, લોન્ડ્રીમેનને પણ એ મળે છે। ત્યારબાદ ધ ડૉક્ટર, તો ડૉક્ટરને પણ એ મળતી નથી, તો એના કારણે અહીં શું આવશે? એફ એટલે કે ફોલ્સ। અને ધ કાર્પેન્ટર, તો કાર્પેન્ટરને પણ મળતી નથી, એના કારણે જે છે કે એફ। પછી ધ પોર્ટર, તો ઉંડર પોર્ટરને મળતું નથી, તો એના કારણે અહીં શું આવશે? તો એફ આવશે। તો હવે એના પછીની આપણે જે છે કે એક્ટિવિટી, તો એ એક્ટિવિટીને આપણે સૌ કોઈએ જોવાની છે। તો ચાલો હવે પછીની એક્ટિવિટી તો આપણે જોઈએ। એક્ટિવિટી ટુ ડી, જૂથમાં કામ કરો અને નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો। તો સૌ પ્રથમ આપણે જે છે કે જે વાક્ય આવે છે, તો આપણે એ વાક્ય પહેલાં બોલીશું। જો પહેલું વાક્ય આવે છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, તો ઉંદરે એક કપડાનો ટુકડો શોધ્યો। ત્યારબાદ ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયન ધ ક્લોથ, તો ધોબીએ કપડાં ધોયા અને એને ઇસ્ત્રી કરી આપી। ત્યારબાદ ત્રીજું જે વાક્ય આવે છે ધ ટેલર સ્ટિચ ધ કેપ, તો દરજીએ ટોપીને સીવી। ત્યારબાદ ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેફ વિથ ધ ગોલ્ડન લેઝ એન્ડ રોઝ, તો નીડલ વુમને ટોપીને ગોલ્ડન લેસ અને ગુલાબ સાથે એણે શણગારી। ત્યારબાદ પાંચમું વાક્ય ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, તો જે છે કે ક્રિકેટ ટીમના કેપ્ટને એની ટોપીને અદલા બદલી કરી નહીં। ચાલો ત્યારબાદની એક્ટિવિટીને આપણે જોઈશું। તો એક્ટિવિટી ટુ એફ, ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયન ધ ક્લોથ્સ, તો શું લોન્ડ્રીમેન કપડાને સાફ ધોવે છે અને એની ઇસ્ત્રી કરે છે? તો હા, કરે છે, તો યસ આઈ કેન આવશે, અને ન કરે તો નો આઈ કાન્ટ। તો આવી રીતના આ વાક્યોને બનાવવાના છે। તો આપણે જોઈએ પહેલું વાક્ય, તો અહીં એવી રીતના જ કીધું છે, એટલે અહીં શું આવશે? યસ આઈ કેન। ત્યારબાદ બીજું વાક્ય, ધ ટેલર કેન મેઝર કટ ધ સ્ટીચ ધ ક્લોથ્સ કેન યુ, શું દરજી માપ લે અને કાપી અને જે છે એ કપડાને સીવે છે? તો આમાં શું આવશે? તો એમાં આવશે નો આઈ કાન્ટ, ના તે કરતું નથી। ત્યારબાદ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેઝ એન્ડ સમ ડિઝાઇન કેન યુ, નીડલ વુમન જે છે કે કપડાં અને લેસને થોડી ડિઝાઇન શણગારી શકે છે, શું તમે એ કરી શકો છો? તો યસ આઈ કેન, હા અમે કરી શકીએ છે। ચોથું, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ,
કેન યુ, તો ક્રિકેટ ટીમનો કેપ્ટન એ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી શકે, શું તમે તે કરી શકો છો? તો યસ આઈ કેન, હા અમે કરી શકીએ છીએ. ત્યારબાદ આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ, કેન યુ, હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકું છું, શું તમે તે વાંચી શકો છો? નો આઈ કાન, ના હું વાંચી શકતો નથી. તો આવી રીતે આપણે એના વાક્યો બનાવવાના છે. ચાલો ત્યાર પછીની આપણે એક્ટિવિટીને જોઈશું. તો એક્ટિવિટી 2F, તો એક્ટિવિટી 2Fની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ, ઉંદર કોને મળે છે? જાણો ઉંદરના બીજા શા કામ પડે, તે માટે કોને મળે, જૂથમાં કામ કરો અને લખો. તો આપણે સૌ પ્રથમ જોવાનું છે, ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. તો ઉંદર જે છે એના માટે શું બનાવવા માગતો હતો? ઘર. તો કોની પાસે બનાવશે? વેર વિલ હી ગો, તો એ કોની પાસે જશે? ટુ ધ એન્જિનિયર, શું ઇજનિયર પાસે જશે? ટુ અ મેસન, ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર, તો એ કોની પાસે જશે? તો એ એન્જિનિયર પાસે જશે, એટલે જવાબ આવશે એન્જિનિયર. ત્યારબાદ માઉસ વોન્ટ્સ ટુ ફ્રૂટ, ટુ ઇટ ફ્રૂટ્સ, વેર હી વિલ ગો. તો ધારો કે, એટલે કે ઉંદરને જો ફ્રૂટ ખાવા હોય તો એ કોની પાસે જશે? કૂક, રસોઈયા પાસે, ફ્રૂટ સેલર, ફળ વેચનાર પાસે, ધ ગ્રોસર, તો ગ્રોસર પાસે, ટુ ધ અનસ્ટેન્ડ સેલર, ટુ ધ મંડપવાલા, તો એ કોની પાસે જશે? તો એણે જે છે તો એ ફ્રૂટ લેવા માટે એ ફ્રૂટ વેચનાર પાસે, એટલે ફ્રૂટ ધ ફ્રૂટ સેલર પાસે જશે. ચાલો ત્યારબાદ ધ માઉસ આપણે બનાવવાનું છે, ત્રીજું વાક્ય આપણે બનાવવાનું છે, તો આપણે બનાવશું, ધ માઉસ વોન્ટ્સ ટુ મેક અ ફર્નિચર. માઉસ, એણે ફર્નિચર બનાવવું છે, તો એ કોની પાસે જશે? વેર વિલ હી ગો, તો તે કોની પાસે જશે? તો એ કોની પાસે જાય છે? તો ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર, તો એ કોની પાસે જશે? તો એ આપણે જોઈશું, તો એ કોની પાસે જાય છે? તો એ કાર્પેન્ટર પાસે જાય છે. તો આવી રીતે પણ આપણે જે છે કે આ વાક્યો બનાવી શકીએ છીએ. ચાલો એના પછીની એક્ટિવિટી 4, નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. એ, ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન, મારી ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે, હવે મને નવી જોઈશે. બી સેઇસ, બીએ કે, યુ કેન રિપેર યોર ચંપલ, વિઝિટ અ શુ મેન્ડર, કે તારી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે તો તું મોચી પાસે જા. એ સેઇસ, વિલ હી સ્ટિચ ઇટ લાઈક અ ન્યૂ વન, શું તે નવું નવાની જેમ એ સીવી આપશે? બી સેઇસ, યસ હી ઇઝ વેરી ગુડ શુ મેન્ડર, તે એ ખૂબ સારો મોચી છે. ત્યાર પછી સેકન્ડમાં, હે આર યુ ડુઈંગ, આર યુ ગોઈંગ ટુ ધ બજાર, શું તું બજાર જઈ રહ્યો છે? વાય સેઇઝ, નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ, હું ના હમણાં હું હમણાં પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. એક્સ સેઇઝ, ઓકે સારું, વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ, શું તું મારા માટે પોસ્ટ કાર્ડ લઈ આવશે? વાય સેઇઝ, શ્યોર, ચોક્કસ. એક્સ સેઇઝ, થેન્ક્સ, આભાર. એમ સેઇઝ, પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક, મહેરબાની કરીને વાર્તાની ચોપડી લાવ. એલ સેઇઝ, ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક, શું હું નવી ચોપડી લઈ શકું છું? એમ સેઇઝ, યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક, એટલે તું એક ચિત્રની ચોપડી અને જે છે કે કાવ્યની ચોપડી લઈ શકે છે. એલ સેઇઝ, ટુ બુક્સ, બે ચોપડીઓ, વેલ સારું, ઓકે રિટર્ન ધેમ ઇન 10 ડેઝ, કે 10 દિવસની અંદર તું એને પરત કરી દેજે. એમ સેઇઝ, થેન્ક્સ,
આભાર, આઈ વિલ રિટર્ન ડેમ ઇન ટુ ડેઝ, હું ફક્ત બે દિવસની અંદર જ એને પરત કરી દઈશ. તો અહીં આપણે આજે એક્ટિવિટી 2C, 2D, 2E અને 2F આપણે શીખ્યા. તો હવે આવતીકાલે આપણે એના પછીની એક્ટિવિટીને આપણે શીખીશું. અસ્તુ, જય હિન્દ.